ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 7 વિજ્ઞાનમાં આપણે કાલે મેં તમને વનસ્પતિમાં પોષણ પાઠની સમજૂતી આપી હતી અને થોડા પ્રશ્નોના જવાબ પણ સમજાવ્યા હતા. હવે આગળ એમાં આપણે થોડા પ્રશ્નોના જવાબ છે બીજા એના વિશે સમજીએ. કોષ વિશે સમજૂતી. કોષ એટલે શું? મેં તમને કીધું હતું કે નાના નાના કણોમાં શું થાય છે, કોષોનું વિભાજન થાય છે. નાના નાના કણોનું એ બનેલું હોય છે. સજીવ શરીર ખૂબ જ નાના એકમોનું બનેલું હોય છે. જે પણ સજીવ છે તેમનું શરીર નાના એકમોનું બનેલું હોય છે, જેને કોષ કહે છે. કોષ એક પાતળા આવરણથી આવૃત હોય છે, જેને કોષરસ સ્તર કહે છે. દરેક કોષમાં ગાઢ મધ્યમાં ગોઠવાયેલા રચના આવેલી હોય છે, જેને કોષ કેન્દ્ર કહે છે. કોષ કેન્દ્રની આસપાસ જેલી જેવું દ્રવ્ય આવેલું હોય છે, જેને કોષરસ કહે છે. કેટલાક સૂક્ષ્મ જીવો માત્ર એક જ કોષના બનેલા હોય છે. એક કોષીય સજીવ એમાં અમીબા, બરાબર, એક જ કોષ હોય એનામાં. બીજું છે ફૂગ કોને કહે છે, તે કેવી રીતે જીવે છે. જ્યારે ભીના બ્રેડના ટુકડાને 2-3 દિવસ સુધી ફાળી અને ભેજવાળી જગ્યા પર રાખવામાં આવે ત્યારે તેના પર રોજ એવા તાંતણા જોવા મળે. તમે ફૂગ જોઈ હશે, 2-3 દિવસ સુધી એક જ ફીટ ડબ્બામાં તમે રોટલી શાક કે ગમે તે મૂકી દો, બરાબર, ગરમીવાળી જગ્યામાં. પછી તમે એને ખોલશો તો એમાંથી એક તો ખરાબ સ્મેલ આવશે અને બીજું ફૂગ રૂ જેવા તાંતણા જેવું આપણને દેખાય છે. આ સજીવોને ફૂગ કહે છે. તેઓ જુદા જુદા પ્રકારે પોષણ મેળવે છે. તેઓ મૃત અને સડી ગયેલા પદાર્થો પણ પાચક રસોનો સ્ત્રાવ કરે છે અને દ્રાવણમાં ફેરવે છે. પછી તેઓ તેમાંથી પોષક તત્વો શોષે છે. ફૂગ એ અથાણા, ચામડા, કપડાં કે બીજી ઘણી વસ્તુ કે જે ગરમ કે હુફાળી જગ્યા પર લાંબા સમય સુધી પડી હોય તેના પર ઉગે છે. અથાણા હોય, બરાબર, ચામડા, કપડાં, એક જ જગ્યાએ પર કેટલા ટાઈમથી આમ ભીનું કપડું મૂકી રાખ્યું અને તમે જોવો જ નહીં અઠવાડિયા સુધી, તો એની પર પણ ફૂગ જોવા મળે છે. ફૂગના બીજાણુઓ હવામાં જોવા મળે છે. જ્યારે તેઓ ભીની અને ગરમ સપાટી પર આવે છે ત્યારે તેઓ અંકુરિત થાય છે અને વૃદ્ધિ પામે છે. આગળ સમજીએ ફૂગ અને લીલ વચ્ચેનો તફાવત. શું ફૂગ અને લીલ બંને સેમ કહેવાય? તો કે ના, એ બંને વચ્ચે શું તફાવત છે, શું ડિફરન્ટ છે? ફૂગ હમણાં તમને સમજાવ્યું કે જ્યારે ભીના બ્રેડના ટુકડાને 2-3 દિવસ સુધી હુફાળી અને ભેજવાળી જગ્યા પર રાખવામાં આવશે તો તેના પર રોજ એવા તાંતણા જોવા મળે છે. આ તાંતણા સજીવોને ફૂગ કહે છે, બરાબર. લીલ, જે સજીવોની વૃદ્ધિના કારણે કે તળાવ કે સ્થિર પાણીમાં ચીકણા અને લીલા જથ્થા બને છે તેને લીલ કહે છે. એક જ જગ્યાએ પાણી સંગ્રહિત થયેલું હોય લાંબા સમય સુધી તો ત્યાં તમને ચીકણા પદાર્થ જેવું લીલા કલરનું શું જોવા મળે છે, એ લીલ છે. લીલા કલરનું હોવાથી તેને આપણે લીલ કહીએ છીએ. બીજો પોઈન્ટ આપણે ફૂગમાં સમજીએ. ફૂગ એ મૃતોપજીવી પોષણ પદ્ધતિ છે, બરાબર. એ મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે તેને મૃતોપજીવી કહેવાય. અને લીલ એ સ્વાવલંબી પોષણ પદ્ધતિ છે. ફૂગ એ હુફાળા અને ભેજવાળા વાતાવરણમાં જોવા મળે છે. લીલ એ તળાવ કે સ્થિર પાણીમાં જોવા મળે છે, બરાબર. આ લીલ અને ફૂગ વચ્ચેનો શું છે, તફાવત છે. આગળ સમજીએ વનસ્પતિ એ સ્વાવલંબી કહેવાય. કારણ આપવાનું છે. વનસ્પતિને સ્વાવલંબી કહેવાય કારણ કે તે પોતાનો ખોરાક પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ખનિજ તત્વોનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા બનાવે છે. વનસ્પતિ, બરાબર, તમે એને નાના છોડવાને ઉગાડો એમાં શું નાખો છો, પાણી અને ખાતર નાખો છો, તો એ હવા અને સૂર્યપ્રકાશના કારણે શું થાય છે, એ પોતાનો ખોરાક જાતે બનાવે છે અને તેને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે. આવા સજીવોને સ્વાવલંબી કહેવાય છે. આગળ સમજીએ આપણે કીટાહારી વનસ્પતિ કેવી રીતે કીટકોનો સ્વીકાર કરી પાચન કરે છે. તો જો કીટાહારી વનસ્પતિમાં પણ એ કળસ જેવી રચનામાં ફેરવાઈ જાય છે. કીટાહારી જે હોય એ શું કરે, વૃક્ષ પાંદડા હોય ને, પાંદડાને કાપી નાખે. તમે ઘણી વાર જોશો પાંદડા ઉપર શું હોય તો કે અડધા તૂટેલા ને એવું બધું હોય, તો એ જે કીટકો હોય છે ને એ કીટકો એ પાંદડાને શું કરે છે, કોતરી નાખે છે. પર્ણનો અગ્રભાગ
ઢાંકણ જેવી રચના બનાવે છે જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે. કળશની અંદર વાળ જેવી રચના હોય છે. જ્યારે કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થઈ જાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે. આ કળશ દ્વારા પાચક ઉત્સેચકોના સ્રાવથી કીટકનું પાચન થાય છે. હવે આગળ અહીંયા મેં લખ્યું નથી કારણ કે જગ્યા નથી, પણ આગળ બીજો પોઈન્ટ છે એ તમને સમજાવી દઉં છું. કાર્બનિક પદાર્થો વિશે ટૂંકમાં માહિતી આપો. હરિતદ્રવ્ય ધરાવતા પણો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બનિક પદાર્થો બરાબર, એમાં આપણે અનાજ જવસે ધાન્ય છે ને, ત્યાં જે ઘઉં ચોખા જુવાર એમ એ બધી વસ્તુ ખાઈએ છીએ આપણે ધાન્ય, એમાંથી આપણને કાર્બનિક પદાર્થો મળે છે. કાર્બનિક પદાર્થનું સ્ટાર્ચમાં રૂપાંતરણ થાય છે. સ્ટાર્ચ એ એક કાર્બનિક પદાર્થ જ છે. કાર્બનિક પદાર્થો કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનના બનેલા હોય છે. આગળ સમજે, પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે. સમજાવો, પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે કારણ કે દરેક સજીવના પોષણનો મુખ્ય આધાર શું છે? તો કે દરેક સજીવના પોષણનો મુખ્ય આધાર સીધી કે આડકતરી રીતે વનસ્પતિએ બનાવેલ ખોરાક પર રહેલો છે. પ્રકાશસંશ્લેષણની ગેરહાજરીમાં સજીવો ખોરાક મેળવી શકે નહીં. આ ઉપરાંત સજીવોને શ્વસન ક્રિયા માટે જરૂરી એવો ઓક્સિજન વાયુ પણ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે. આગળ સમજીએ, ખેડૂત ખેતરમાં છાણિયું ખાતર કે રાસાયણિક ખાતર નાખે છે શા માટે? આપણે જે પણ ધાન્ય ફળ ફ્રૂટ ઉગાડીએ તો એમાં ખાતર નાખવામાં આવે તો એના દ્વારા શું થશે? તેનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય. જે રીતે આપણે આપણને ખાવા માટે વિટામિન્સ ને એવું જોઈએ છે ને, પ્રોટીન, એવી રીતે વનસ્પતિને પણ સારું આપણે અનાજને ઉગાડવું હોય તો એમાં પણ એ લોકોને વિટામિન્સ ને પ્રોટીન માટે એ લોકોને શું હોય? તો કે રાસાયણિક ખાતર અને છાણિયું ખાતર હોય. બરાબર, તો એ કેમ નાખે છે? ખેડૂત ખેતરમાં છાણિયું ખાતર કે રાસાયણિક ખાતર નાખે છે કારણ કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે. વનસ્પતિમાં આપણે શું નાખીએ છીએ? કોઈ પણ ઝાડને પાણી નાખીએ છીએ. બરાબર, તો એ પાણી એના મૂળ દ્વારા એના પર્ણો સુધી પહોંચશે, તેથી તેમની માત્રા જમીનમાં ઘટતી જાય છે. છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા હોય છે. જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વો સમયાંતરે જમીનમાં ઉમેરવા જરૂરી છે. જો આપણે વનસ્પતિ એ છોડને પોષક તત્વોની જરૂરિયાત પૂરી પાડીએ તો આપણે તેમની તંદુરસ્તી જાળવી શકીએ છીએ. એમને આપણે યોગ્ય સમયે નાઇટ્રોજન ફોસ્ફરસ જેવા તત્વો બરાબર આપીએ તો એનું ઉત્પાદન શું થાય છે? સારું થાય છે અને એની તંદુરસ્તી પણ આપણે જાળવી શકીએ છીએ. આગળ સમજીએ, જે જમીનમાં કઠોળયુક્ત છોડ ઉગાડવામાં આવે છે તેમાં નાઇટ્રોજન ખાતર ઉમેરવાની જરૂર રહેતી નથી. શા માટે? જે જમીનમાં કઠોળયુક્ત છોડ ઉગાડવામાં આવે છે તેમાં નાઇટ્રોજન ખાતર ઉમેરવાની જરૂર રહેતી નથી કારણ કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા ચણા વટાણા મગ ચણા વટાણા એ બધા શેમાં આવે? કઠોળમાં આવે ને. તો એ કઠોળ જ્યારે આપણે ઉગાડીએ છીએ તો એમાં એવું કહે છે કે નાઇટ્રોજન ખાતર ઉમેરવાની જરૂર નથી. તો શા માટે? તો કે ચણા વટાણા મગ વાલ અને તેથી બીજા કઠોળના મૂળમાં વસવાટ કરે છે. આ બધા કઠોળના મૂળમાં રાઇઝોઝિયમ નામના બેક્ટેરિયા શું કરે છે? મૂળમાં એના વસવાટ કરે છે. આ બેક્ટેરિયા વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ શકે છે એવા બેક્ટેરિયા છે, જેથી એ બેક્ટેરિયા શું કરશે? નાઇટ્રોજન વાયુ છે એ કઠોળને એમાંથી આપી દે છે અને તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી નાખે છે. તેનો ઉપયોગ છોડ દ્વારા કરવામાં આવે છે. આથી જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ શું થાય છે? વધે છે, જેના કારણે આપણે કઠોળયુક્ત છોડ ઉગાડવા માટે નાઇટ્રોજનની જરૂર પડતી નથી. આગળ સમજીએ, આપણે જો પર્ણો એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના છે. શા માટે? પર્ણો એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના છે કારણ કે વનસ્પતિમાં ખોરાક બનવાની ક્રિયા પર્ણમાં જોવા મળે છે. જમીનમાં રહેલ પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન પર્ણ સુધી થાય છે.
પણ રંધ્ર દ્વારા વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લેવામાં આવે છે. પણોમાં રહેલું હરિતદ્રવ્ય એ સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવા માટે વાપરવામાં આવે છે. બરાબર, આ ચેપ્ટરના મોટા ભાગના પ્રશ્નો મેં તમને સમજાવી દીધા છે. આગળ થોડા ઘણા બાકી છે, એ તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવું. પછી આ ચેપ્ટર આપણું શું થશે, અહીંયા પૂરું થઈ જશે. ઓકે, ચલો થેન્ક યુ.